चूंटणी विशेष कार्यक्रम में आपणे लिंबायत विधानसभा बीजा विस्तार में आया छे, बीजा विस्तार लोकोथी जाणीशुं शुं छे एमनी समस्या अने कया प्रकारना उम्मेदवारो इच्छी रह्या छे। जी, आपनुं नाम? शैलेश सिंह। શું લાગી રહ્યું છે, લિંબાયત વિસ્તારમાં કેટલા કામો થયા છે, કેટલા બાકી છે? લિંબાયતમાં પ્રાથમિક સુવિધાઓની જે હાલ જરૂરિયાત હતી ને એ બધી સુવિધાઓ પરિપૂર્ણ થઈ છે। એના પછી જે આખો વિસ્તાર હતો ને આ એકદમ પછાત વિસ્તાર હતો, પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા, ધારાસભ્યો ચૂંટાયા અને આપણા સાંસદ પાટીલ સાહેબ ચૂંટાયા, એ પછી જ આ વિસ્તારનો કાયાપલટ થયો છે। એક સમય એવો હતો કે કાચો રસ્તો હતો, કીચડ કાદવમાં જવા આવવાનું થતું હતું, પણ ભારતીય જનતા પાર્ટીના શાસન પછી અને ધારાસભ્યો પછી જ આ વિસ્તાર સંભવ થયું છે। બીજી વાતો કે સરકારી શાળાઓ, બાગ બગીચા, કોમ્યુનિટી હોલ, આરસીસીના રોડ, દરેક ગલીઓમાં આપણે ટાઇલ બેસાડીને પાક્યું કરવાની વાતો, પછી સરકારી કોલેજ, આ બધા સુવિધાઓ, બધી સુવિધાઓ અમને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ મળી છે, એટલે ખૂબ સારું કામ। એક અહીંયા અંડરગ્રાઉન્ડ અંડરપાસની જરૂર હતી રેલવેમાં, એ પણ કામ ચાલુ થઈ ગયું છે, એટલે ખૂબ સરસ કામ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે। કયા કામો રહી ગયા છે લિંબાયત વિસ્તારમાં? જો કામમાં એવું છે કે કામ તો જે પૂરતી જરૂરિયાતવાળા કામો છે એ બધા જ કામો થયા, હા એ સુવિધાઓમાં હજુ વધારો થાય, હજુ એકાદ કોમ્યુનિટી હોલ, સરકારી શાળાઓ આવે તો હજુ લોકોને સુવિધાઓ ઊભી થાય અને લોકોને સુવિધાઓ મળે। લાગી રહ્યું છે સરકારી શાળા ઓછી છે? ના, સરકારી શાળાઓ ઓછી નથી, સરકારી શાળાઓ ઓછી નથી, પણ એના સિવાયના જે કામો છે ને એ બધા જ કામો ખૂબ થયા છે। સરકારી શાળાઓ પણ ખૂબ છે અને એક એક સાથે બબ્બે શાળાઓ છે, અહીંયા સુમન શાળા છે, 7 નંબર છે, 10 નંબર છે, જવાહર સ્કૂલ છે, કોલેજીસ છે, એટલે સુવિધાઓ તો ખૂબ છે, પણ એમાં જો કરવું જોઈએ તો એમાં જરાક સુવિધાઓ હજુ વધારે થાય ને તો લોકો માટે ખૂબ સુવિધાઓ થશે। એજ્યુકેશનને લગતી વાત થઈ, હેલ્થને લગતી વાત કરીએ તો હેલ્થને લગતી વાતમાં લિંબાયત વિસ્તારમાં શું સરકારી હોસ્પિટલ કે ક્લિનિકની જરૂર છે? સરકારી સુવિધામાં હેલ્થનું તમે જોશો તો હેલ્થ માટે અહીંયા અમારા નજીકમાં જ હેલ્થ સેન્ટર છે, એક બીજું હેલ્થ સેન્ટરમાં અત્યારે મંજૂર પણ થયું છે અને સુરત મહાનગરપાલિકાએ અત્યારે ગુજરાત સરકારના ફરમાનથી એ લોકોએ અત્યારે નવો એક બજેટ પણ ફાળવ્યું છે હેલ્થ સેક્ટર માટે, તો એમાં નવા પીએચસી સેન્ટરો ઊભા કરવાના છે। એમ 5 વર્ષ પહેલાં ચૂંટણી દરમિયાન જે વચનો આપવામાં આવ્યા હતા, શું એ વચનો પૂરા થયા છે લિંબાયત વિસ્તારમાં? જી, એ જે પણ વચનો આપણે આપેલા હતા લોકોને એ બધા જ વચનો પૂરા થયા છે અને લોકોને સુખ શાંતિ સુરક્ષા સાથે અહીં જીવન જીવે છે બધા, અને પરપ્રાંતીય વિસ્તાર છે એટલે દરેક ગુજરાત સિવાયના બહારના આખા દેશના લોકો અહીંયા વસવાટ કરે છે અને દરેકે દરેકને સુરક્ષા છે, શાંતિ છે, રોજગારી મળે છે, શ્રમિક વિસ્તાર છે એટલે બધા જ લોકો એકદમ નિર્ભય થઈને અહીં જીવન જીવે છે। આપનું નામ? ડૉક્ટર અશોક પાટીલ। ડૉક્ટર સાહેબ, કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો? હું મેડિકલમાં। ડૉક્ટર સાહેબ, શું લાગી રહ્યું છે લિંબાયત વિસ્તારમાં કેટલા કામો થયા છે, કેટલા બાકી છે ને? હા, શૈલેષભાઈ કીધું ને એમ પ્રમાણે બધું કામો પૂરા થયા છે, યા ખાલી એક મેટર્નિટી હોમ હોય ને એ તો પબ્લિક વધારે છે એટલે બધે સરકારી સિવિલ હોસ્પિટલ દૂર પડે છે, યા નજીકમાં હોય તો સારું, બાકી બધું કામ બરાબર ચાલે છે। ડૉક્ટર સાહેબ, આપ કયા પ્રકારનો ઉમેદવાર ઈચ્છી રહ્યા છો? આપણે બીજેપીના સબકા સાથ સબકા વિકાસ, આપણે કેમકે ગયા 27 વર્ષથી આપણું બીજેપીના શાસન ચાલે છે અને સબકા વિકાસ થઈ રહ્યા છે એટલે પ્રોબ્લેમ નથી। જે ઉમેદવાર ચૂંટાઈને આવશે એ ઉમેદવાર પાસે આપ કયા પ્રકારની અપેક્ષા રાખશો? કંઈ, પબ્લિક માટે વિકાસ કરે, જનતા માટે વિકાસ, જનતાનો વિકાસ થાય, એ બધી પબ્લિક ઈચ્છે જ છે, એના માટે જ બીજેપીને વોટ કરે છે। જી, આપનું નામ? મેરા નામ મુન્ના તિવારી। મુન્ના ભાઈ, કિતને સાલ સે આપ યહાં રહે રહે? મેં યહાં પર કરીબ 30 સાલ સે રહેતા હું। 30 સાલ મેં લિંબાયતમાં, પહેલે કે 30 સાલ ઓર અભી કે 30 સાલ બાદ લિંબાયત વિસ્તારમાં ક્યાં ક્યાં પરિવર્તનો ક્યાં બાકી હૈ? લિંબાયત વિસ્તારમાં મેરે હિસાબ સે મેં જબ સે સક્રિય હુઆ હું સમાજમાં કરીબ 10-12-15 સાલ સે, મેં દેખ રહા હું કે લિંબાયત વિસ્તારમાં જબ સે સંગીતાબહેન આઈ હૈ યહાં પે વિકાસ કી એકદમ ગંગા હી સમજ લીજીએ બહ રહી હૈ, વિકાસ મેં કોઈ કમી દિખતી નહીં, ચાહે વો ઉત્તર ભારતીય હમારે જીતને હૈ વો સભી સંતુષ્ટ હૈ, ઇસકે લીએ હમ લોગ પૂરા સંગીતાબહેન કા સાથ દે રહે હૈ। અચ્છા, ક્યા ક્યા કામ અભી બાકી હૈ લિંબાયત? કામ યહાં પર દેખીએ મેરે હિસાબ સે કુછ બાકી નહીં હૈ, લેકિન અગર મેરે હિસાબ સે ઓર જૈસે કોઈ બડા કોલેજ તો અભી બહેન ને લાયા હી હૈ, બહેન ને કોલેજ ભી લાયા હૈ, ખેલ કૂદ કે મેદાન થોડા એક ધાર્મિક જગહ કે લીએ અગર કઈ જગહ બહેન દિલવા દેંગી તો ઉસસે ઓર ક્ષેત્રો મેં જો હૈ થોડા હર્ષ કા માહોલ બન જાયેગા। અચ્છા, પ્રાથમિક સુવિધા કી બાત કરે જૈસે લાઇબ્રેરી હૈ, સરકારી સ્કૂલે હૈ, યે સબ કી ક્યા આપકો જરૂરત લગ રહી હૈ લિંબાયત મેં? सर नहीं, ज़रूरत थी लेकिन उसको बहन ने पूरा कर दिया है, धीरे धीरे वो चालू भी हो गया है और आने वाले समय में मेरे हिसाब से लगता है कि बहन रहेंगी अगर तो और यहाँ पे विकास होगा उस क्षेत्र में। रोड रास्ता लाइट की बात करें तो क्या लिंबायत विस्तार में इस चीज़ की और ज़रूरत है कि वो है?
रोड रास्ता लाइट मेरे हिसाब से जितना है इस समय बहुत अच्छा चल रहा है, और धीरे धीरे मैं बोल रहा हूँ कि जैसे जैसे फिर आगे समय आता जाएगा, बहन उसके लिए और आगे अग्रसर काम करती रहेंगी। जी अपना साथ स्थानिक कॉर्पोरेटर जोड़ाया है, अपना साथ रविन्द्र, डॉक्टर रविन्द्र भाई, एमना साथ जाने प्रयास करशो, ये बीजेपी कॉर्पोरेटर है, एमना साथ जाने प्रयास करशो, शू कहवा मांगे? डॉक्टर नरेंद्र भाई पाटिल है मारू नाम। डॉक्टर साहब, लिंबायत विस्तार में आप कॉर्पोरेटर छो, अहीं ने शू समस्या है ने शू कामों थया छे? हाल तो समस्या देखाती नहीं, काम तो खूब थया छे, काम थया छे केवा करता काम तमे साक्षी तो तमे जोई रह्या छो केटलो काम थया छे। 2012 थी आ बदलतु लिंबायत केटलू दरेक प्रकार थी विकासना माध्यम थी होय, मारा पूर्व वक्ता पण कीधुं छे कि लिंबायत में विधानसभा ने अंतर्गत के वार्ड ने अंतर्गत केटलू काम थया छे, आ तमे जाते एमां बधा निहाळो छो, जे जग्या आपणे ऊभा छे आ जगह रोड तमे जोई लो, स्ट्रीट लाइट तमे जोई लो, जे वात तमे कहे के स्ट्रीट लाइट नी रोड नी, लिंबायतमां सूरत महानगरमां सौथी पहेला आरसीसी रोड लिंबायत नीलगिरी सर्कल थी लईने मोटर टूप सुधी बनाववामां आव्यो छे। आ तमे जोवो छो लिंबायतमां दरेक सोसायटीमां रस्ता छे, स्ट्रीट लाइट छे, पाणी छे, कोई सुविधाथी लोको वंचित नथी छे। अहींया आपणे लोकोनी स्कूलनी वात करीए, શૈલેષભાઈ કીધું તે પ્રકારે 2012માં એ સ્કૂલ હતી, આજે આપણી પાસે 7 સ્કૂલ મંજૂર છે, સુમન હાઈ સ્કૂલ જે લોકોની ખરેખર શિક્ષણની જરૂરત હતી, આદરણીય સંગીતાબેનના પ્રયત્ન હતી, અને આ ગુજરાત પ્રદેશના સાંસદ આપણા વિસ્તારના સાંસદ અને સીઆર પટેલ સાહેબના આશીર્વાદથી આ વિસ્તારમાં 11મી 12મી કોલેજ મંજૂર થઈ ગત વર્ષે, આમાં સાયન્સ આર્ટ કોમર્સ આ તમામ પ્રકારની ફેકલ્ટી મંજૂર કરવામાં આવી, ચાલુ વર્ષે 12મી સાયન્સમાં 35 લાખ રૂપિયા ખર્ચ કરીને બેનના ગ્રાન્ટ મળતી સાયન્સની લેબ પણ ઉપરી લોકાર્પણ કરવામાં આવી। બેનના અથાક પ્રયત્નથી લિંબાયત વિસ્તારની છેલ્લી એક અમારી સમસ્યા હતી કે માગણી હતી ઘણા વર્ષોથી, બેનને એક સતત પ્રયત્ન કરવાથી લિંબાયત વિસ્તારમાં સરકારી કોલેજમાં મંજૂરી કરવામાં આવી, જેથી અત્યારે નવાગામ ખાતે ઈશ્વરપુરા સ્કૂલમાં તાત્કાલિક ધોરણ નગર પ્રાથમિક સ્કૂલમાં આ કોલેજ ચાલુ કરવામાં આવી, એમાં 450 વિદ્યાર્થીઓ આ વિસ્તારને એમાં બને છે। હા, એટલું લાભ સાહેબ કે અહીંયા લોકો એક સમય જ્યારે સુરતમાં એડમિશન લેવાનું હોય 11મી 12મી પછી ક્યાં જવાનું હોય તો છોકરીઓ એડમિશન નથી લેતા હતા, તો બેનના માધ્યમથી આ વર્ષે માર્ચ એપ્રિલમાં કોલેજ મંજૂર કરીને મે જૂનમાં એડમિશન લઈ લીધું છે, કે એટલા વિકાસ આપણે લિંબાયતના લોકપ્રિય ધારાસંગઠનના માધ્યમથી કરવામાં આવે છે। સ્મશાનગૃહની વાત કરું, કેટલું સુંદર સ્મશાનગૃહ કે આખા સુરતમાં કોઈ પિકનિક પાર્ક જેવું ગાર્ડન જેવું સ્મશાનગૃહ બનાવવામાં આવ્યું છે। હા, તમારા નજરે છે, કોઈ લોકો કહેતા હોય કે જેટલા વચનનામા હતા બેનના બધા જ વચનનામા પૂરા થઈ ગયા છે, આધુનિક લિંબાયત કરવા માટે અત્યારે આજને આપણે જરૂરત છે, અને બેન એમાં બધું પ્રયત્નરૂપ છે જ, તમામ લોકોનો સાથ સરકાર છે, બેનના આશીર્વાદથી બેનના પ્રયત્નરૂપથી આ વિસ્તારમાં જે ગંડાળાની સમસ્યા હતી વર્ષોથી, તમે બધા જો છો વર્ષોથી, આજે બ્રિજ બનાવીને લોકોને એક ફટકથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડની કનેક્ટિવિટી છે આ તાત્કાલિક મળી ગઈ છે। હાલમાં હવે લગભગ 15-20 કરોડ રૂપિયા ખર્ચ કરીને એક અંડરગ્રાઉન્ડ બાયપાસનું પણ કામ ચાલુ છે, બ્રિજનું આ પણ એક વર્ષમાં પૂર્ણતામાં આવી જશે। આ રોડ આરસીસી મંજૂર છે, આ ઇલેક્શન પતે પછી આ રોડના આરસીસીના કામ ચાલુ થશે। કેટલીક સોસાયટી લગભગ લિંબાયત વિસ્તારની અંદર મારા વાર્ડમાં હું 20 સોસાયટીઓમાં આરસીસી રોડના આ વર્ષે મોકલ્યું કે જે પેવર બ્લોકના 5 વર્ષ પૂર્ણ કર્યા પછી એમાં આરસીસીમાં થાય, તો અમે આધારે લગભગ 20 સોસાયટીઓ આરસીસી બનાવવા માટે મૂકેલું છે। તો લિંબાયતના ધારાસભ્ય સંગીતભાઈ પાટીલજી હતી, આ લોકોના ખૂબ કામ થયા છે, સામાન્ય લોકો માટે અમે રોજ બેનના આદેશ મુજબ આદરણીય સીઆર પટેલ સૂચન મુજબ આ વિસ્તારમાં હું કોર્પોરેટર બન્યા પછી મારા તમામ 4 કોર્પોરેટરો હતી કે લિંબાયતના તમામ કોર્પોરેટરોને લોકોને રાશન કાર્ડ બનાવવા માટે હોય, વિધવા બહેનોને પેન્શન ચાલુ કરવા માટે હોય, આયુષ્યમાન કાર્ડ બનાવવાના માધ્યમથી હોય, લગભગ આ વિસ્તાર મારા વાર્ડની અંદરમાં 5000 જેટલા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે વિનામૂલ્ય, રોજ કામ ચાલે છે। અત્યારે આદરણીય મોદીજીના સંકલ્પનાથી પાર્ટેશનમાંથી જેને કાચું હોય એને પાકું મકાન 3.5 લાખ રૂપિયાની સહાય નોન રિફંડેબલ, એના રેકડો આપવા તમને કરવાના નથી, એમાં 10 રૂપિયા ખર્ચા પણ નથી, 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખીને ખાલી બાંહેધરી આપવાની હોય કે મારું યોજનાનો લાભ લીધું છે, અને આ 100 રૂપિયામાં 3.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નેતૃત્વમાં ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી, પ્રદેશના અધ્યક્ષ સાંસદ સીઆર પટેલ સાહેબના આશીર્વાદથી આ લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય સંગીતાબેનના પ્રયત્નથી અત્યારે આ વિસ્તારમાં લગભગ 100 જેટલા મકાનો બનીને રેડી છે, અને હજુ 100 મકાનોની યાદી અમારી મંજૂરીમાં આવી ગઈ છે। અમારી આટલું વિંચાર સાહેબ ગરીબો માટે છે કે જે લોકો કાચા મકાનમાં રહેતા હોય એનો પાકો મકાન કેવી રીતે બની શકે, આ સ્વપ્ન કોઈ જોઈતું હોય કે આ સ્વપ્ન પૂરું કરવાનું જો ભગીરથ કાર્ય કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીના સરકારમાં આ લિંબાયતના ધારાસભ્ય સંગીતભાઈ પાટીલજી કર્યું છે, આ તમારે સાક્ષીમાં છે સાહેબ, આ કોઈ
वचननामा नहीं आ वचननामा वगैरह काम है। दरेक मोदीजी सरकार में आ भारतीय जनता पार्टी सरकार में खूब गरीबों काम थाय तो साक्षी है। आनाथी लोग खुश है। लिंबायत धारासभ्य संगीत पार्टी दस वर्ष नाथाक प्रयत्न थी फरीती एक बार बेन ने टिकट मिली है। लोगों ने खुशी तब जवा रही है। लोग खूब इन खबे ने बेन ने वोट आपे मारा वार्ड में त्रण दिवस से बेन न आए तो कार्यकर्ता स्वयं प्रचार में डोटू डोट जोड़ाया है। और संगीता बेन ने आ वक्त 75,000 की पार लीड ते लोग जीताड़ीशू ए तमने विश्वास आपीशू। डॉक्टर साहब स्थानिक कॉर्पोरेटर साथ साथ आप डॉक्टर पण छो तो एज्युकेशन ने लगते अने हेल्थ ने लगते शू लगे कि हेल्थ ने लगते सरकारी हॉस्पिटलों की जरूरत खरी लिंबायत सरकारी हॉस्पिटल की जरूरत है। साहब अँ 500 मीटर अंदर मेडिकल कॉलेज है। मार 100 मीटर अंदर 3 हेल्थ सेंटर है। जे आप ऊबा चाहिए नहीं तो 100 मीटर नवानगर हेल्थ सेंटर है। 100 मीटर पाचड़ जाओ त्या गोड़ोदरा हेल्थ सेंटर है। 100 मीटर आग जाओ लिंबायत में 50 बेडनी मेटर्निटी हॉस्पिटल 24 आवर्स चले એવી મેટર્નિટી હોમ હોસ્પિટલ પણ ચાલુ છે। તો એજ્યુકેશન સાથે હેલ્થની પણ બહુ ચિંતા કરીની સંગીતાબેનજી દ્વારા વારંવાર અઠવાડિયામાં રજૂઆતની પૂછપરછ કરવામાં આવે। હેલ્થ સેન્ટર ચાલુ થઈ ગયું નથી, ત્યાં ગાયના ડૉક્ટર આવ્યા કે નથી, ત્યાં સોનોગ્રાફી મશીન આવી કે નથી, આટલી પણ ધ્યાન આપીને બેન દ્વારા હા એજ્યુકેશન સાથે હેલ્થની પણ ચિંતા કરવામાં આવી છે। જી આપનું નામ? પ્રવીણભાઈ પાટીલ। પ્રવીણભાઈ કયા કામ સાથે જોડાયેલા છો? મેં લુન્સ કારખાનામાં એક સુપરવાઇઝર તરીકે જોબ કરું છું। ઇલેક્શન આવી રહ્યું છે, આપના શું લાગી રહ્યું છે, આપ કયા પ્રકારનો ઉમેદવાર ઈચ્છો છો? અમે તો અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈચ્છીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં અહીંયા ઘણા બધા કામ થયા છે, રોડના કામ હોય, એસટીના કામ હોય કે જે પણ સમીક્ષા હોય, અમારા જે ઉમેદવાર છે સંગીતાબેન પાટીલ એમની પાસે કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય ત્યાં જતા હોય અને એમનું સોલ્યુશન 100% પૂરો આવતો હોય એવો અમને ખાતરી છે। અને આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટી માટે સારી રીતે કામ કરશું અને એમને ઉત્સાહ વધારવા માટે અમે કામ કરી રહ્યા છીએ। જે ઉમેદવાર ચૂંટાઈને આવશે એ ઉમેદવાર પાસે આપ કયા પ્રકારના કામની અપેક્ષા રાખશો? આમના જે 10 વર્ષ સુધી જે બહેને જે કામ કર્યા છે આ જ હિસાબે વિકાસની ગાથા આગળ ચાલતી રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। શું લાગી રહ્યું છે, બેરોજગારી છે, મોંઘવારી છે કે લિંબાયત વિસ્તારમાં આવી શકું? ના, એવા વિસ્તાર કંઈ પ્રોબ્લેમ તો છે જ નથી, આ તો સારી રીતે લોકો જોબ પર જઈ રહ્યા છે, સારી રીતે કામકાજ ચાલી રહે છે, આ જ હિસાબે ચાલે અમે સંતુષ્ટ છે। કેટલા વર્ષથી આપ રહો છો અહીંયા? તો મારું બચપન જ અહીંયાથી છે, નાનપણથી જ રહે છે, અમે મહારાષ્ટ્રીયન છે। કેટલા પરિવર્તનો આપે જોયા છે આટલા વર્ષ દરમિયાન? અહીંયા તો મેં જ્યારે 1992 તો હમણાં સુધી ઘણા બધા અમારી સ્કૂલ પણ નહીં હતી પહેલાં, તો હમણાં સાર્વજનિક સ્કૂલ થઈ અને પછી સુમન હાઈસ્કૂલ થઈ એ માટે અમારે મહારાષ્ટ્રીયન સમાજના ઘણા બધા છોકરાઓ જે હતા એમને બહાર જવા પડતું હતું અને પાછું હમણાં જે કોલેજ આવી છે એનાથી અમારા જે પ્રાંતિઓ છે એમને ઘણા બધું લાભ મળ્યું છે। શું કામો ઈચ્છી રહ્યા છો કે આ કામો થવા જોઈએ આ બેન? આવનારા દિવસોમાં અમે જે એક માંગ હતી અમે યુવાઓને કે આપણા લિંબાયત વિસ્તારમાં કોલેજ જેવું આવવું જોઈએ, તો આ પણ થઈ ગયું છે। આવડે હેલ્થ સેન્ટર માટે ઘણા બધો સુવિધા પણ હોસ્પિટલ માટે પણ લાવ્યા છે, આગળ આ જ હિસાબે કામ ચાલે એવું અમે ઈચ્છીએ છીએ। જી આપનું નામ? વૈશાલીબેન। વૈશાલીબેન કોઈ સામાજિક પાર્ટી સાથે આપ જોડાયેલા છો કે સામાન્ય વ્યક્તિ? હા, હું પાર્ટી સાથે જોડાયેલી છું। શું લાગી રહ્યું છે લિંબાયત વિસ્તારમાં હાલ ઇલેક્શન આવી રહ્યું છે આપના તરફથી માહોલ? લિંબાયત વિધાનસભામાં સંગીતાબેન પાટીલની ટિકિટ મળેલી છે અને અમે બહુ ખુશ છીએ, અમે જ કંઈ બધી જનતા બહુ ખુશ છે, કેમકે ગયા 10 વર્ષમાં બેને એટલા કામ કરેલા છે કે બધું લિંબાયતની કાયાકલ્પ કરી દીધી છે। આ કહેવામાં આવે છે ને આ ગુજરાત અમે બનાવ્યું છે, આવી રીતને અમે કહીએ છીએ કે આ લિંબાયત સંગીતાબેને બનાવ્યું છે કે અહીંયા બહુ પહેલાં બહુ એટલે રોડ રસ્તા ગટર બધા જ વસ્તુની બહુ પ્રોબ્લેમ હતી અને બેન જ્યારથી ચૂંટાઈને આવ્યા સંગીતાબેન ત્યારથી બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે, એટલા માટે અમે બહુ ખુશ છીએ અને બહેનો માટે ઘણા કામ કરેલા છે, બહેનો માટે VRTS ચાલુ કરેલી છે, એના પછી ઉદ્યોગો માટે બહેનો જો કામ પર જતી હતી તો એમને બસથી આ બહેનો જઈ શકે છે, નિર્ભય થઈ ગઈ છે। પહેલાં કેવું હતું કે બીક લાગતી હતી કે ભાઈ ચાલો કંઈ જઈએ છીએ, લિંબાયતનું નામ લઈએ એટલે થોડુંક ડર લાગતો હતો, પણ હવે રાતના 2-2 વાગ્યા સુધી અમે લોકો ફરીએ છીએ, બિંદાસ અમે લોકો ફરી શકીએ છીએ એટલે અમે હવે નિર્ભર થઈ ગયા છીએ, નિર્ભય થઈ ગયા છીએ। આપને શું લાગી રહ્યું છે લિંબાયત વિસ્તારમાં હજી કયા કામો બાકી છે અને કયા કામો થવા જોઈએ? 99% કામ તો બધા થઈ જ ગયા છે, સુમન સ્કૂલ આવી ગઈ છે, પછી અમારા છોકરાઓ માટે કોલેજ આવી ગઈ છે, ઇંગ્લિશ મીડિયમની બી પ્રાઇવેટ સરકારી સ્કૂલ આવી ગઈ છે, ઘર ઉદ્યોગો માટે બધું આવી ગયું છે, એટલે આ તો કંઈ કામ બાકી જ નથી, પણ બેનનું એટલે બેન હજુ એક કોલેજ લાવવા માંગે છે કે હજુ એક કોલેજ આવે કે ભાઈ એના કરતાં આગળનું છોકરાઓ અહીંયા બને, આ એક જ આ છે, પણ બીજો કંઈ એટલું આ નથી કે બધા જ કામ ટોટલ થઈ જ ગયા છે, કોઈ કામ બાકી નથી। જી આપનું નામ?
મંગલાબેન ગોસ્વામી. કયા વિસ્તારમાં આપનું રહેવાનું? મારું આ જ વિસ્તારમાં રહેવાનું છે, નિંબાયતમાં વિશ્રાંતિ પાર્કમાં. કેટલા વર્ષથી આપ રહો છો? મેં અહીંયા છે ને 2000થી રહું છું. જ્યારે 2000માં મેં રહેવા આવેલી ત્યારે વિકાસનું મુદ્દો બહુ બાકી હતું, પણ જ્યારે 2012માં સંગીતાબેન ચૂંટાઈને આવ્યા ત્યારથી અહીંયા એવું વિકાસ થયું કે પહેલું તો અમારું ગરનાળાનું બહુ પ્રોબ્લેમ હતું. જ્યારે અમે ગરનાળામાંથી જોબ ઉપર જતા હતા ત્યાં ટાઈમે તો અમારે એક એક બે બે કલાક ત્યાં ઊભું રહેવું પડતું હતું. ગરનાળાથી ઓવરબ્રિજનું જ્યારે બેનને કામ કરાવ્યું ત્યારે અમને એવું લાગ્યું કે ખરાચ એવું વિધાનસભામાં કોઈ એક આમદાર એવા છે કે કામ કરે છે. આજુ બધું આ પહેલાં એમના પહેલાં બી હતા કરવાવાળા, પણ આટલું બધું કામ કર્યું એવું કંઈ મેં આમદાર જોયું નથી. પણ સંગીતાબેનને ખરાચ બહુ વિકાસના કામ થયા છે અહીંયા, સ્કૂલ કોલેજ રોડ રસ્તા આ બધું વસ્તુ લઈને આવ્યા. આની મહિલાઓ માટે ખાસ કરીને મોદી સાહેબ જે યોજના લાવે તો બેન એમના પર સંપર્ક જ રહે. સંગીતાબેન કોઈ બી યોજના આવે, ઉજ્જવલ ગેસ યોજના મહિલાઓ માટે, સુકન્યા ધનધન યોજના, પછી અમૃત મહા વાત્સલ્ય આયુષ્યમાન ભારત, અને સતત કામ કર્યા રહે. અને એવું લાગે નહીં 24 કેરેટ ગોલ્ડ જેવું આ સંગીતાબેન છે. પણ અમે જ્યારે જોયું કે 2000માં જેવી વસ્તી હતી અને સ્ત્રીઓને અહીંયા ફરવા માટે બહુ ગભરાવાનું વાતાવરણ હતું, પણ જ્યારે સંગીતાબેન અહીંયા આવ્યા ત્યારથી બધી મહિલા બહુ સશક્તિકરણ જેવું થઈ અને બધા બહાર જાય. બેંકનું કંઈ સ્ત્રીઓને એક આ જ નથી હતું કે કેવી રીતે બેંકમાં ખાતું ખોલાવે, કેવી રીતે જાય, પણ બેનને અહીંયા બેંક બી લાવ્યા. તો મને ખરાચ લાગે છે કે જે 10 વર્ષમાં થયું એમના આગળ તો આઠવા લાઈન જેવું બનશે નિંભાય તેવું લાગે છે અમને. અમારા સંગીતાબેનને બહુ ખરાચ બહુ કામ કર્યા છે. અને મારું એક કહેવું જ છે કે સંગીતાબેન જે કામ કરે છે એમને અમને સાથ સહકાર આપીને સપોર્ટ કરીને આગળ અમારે બેનને અમે જોઈ શકીએ છીએ કે અમારા બેન ક્યાંથી ક્યાં લઈ જશે અમને. અમારા નિંબાયતને, અમારા નિંબાયતને લોકો ગભરાવતા હતા કે નિંબાયત છે કેવી રીતે ત્યાં જવાય, એવું છે તેવું છે. પણ જ્યારથી સંગીતાબેન આવ્યા ત્યારથી અમારે બધી બહેનોને સંગીતાબેનને ઝાંસીની રાની બનાવી નાખ્યા છે. પોતે તો છે જ, પણ બાકીની બી સંગીતાબેન જેવા ઝાંસીના રાની જેવા બહેના છે. સંગીતાબેન છે તો નિંબાયત છે. મારું એક કહેવું જ છે, મરાઠીમાં કહેવત છે કે ઘરાત આઈ ગોટ્યાત ગાઈ, અને આમચા નિંબાયત મારે ફક્ત ની ફક્ત સંગીતા તાઈ. એનો મતલબ શું? કે જેવું હૃદયમાં આપણા વસેલા હશે મા બાપના જેવું એવું બેન છે. અમારા નાનાથી નાના લોકોનો બી સંગીતાબેન આ કરે છે, ઘરે જાય છે દુઃખમાં બી સુખમાં બી. બધાને એવું કહેવામાં આવે છે કે તમે બહાર નીકળો, પછી એવું એવું કોલેજ છોકરીઓને અહીંયાથી સિટીમાં જવા પડતું હતું, પણ ઘરની પરિસ્થિતિ એવી નહીં હતી તો મા બાપ એમને પડાવતા નહીં હતા. પણ જ્યારે સંગીતાબેનને મહિલાઓની અને છોકરીઓની ચિંતા કરી તે સ્કૂલ બી બહુ ઓછા હતા, અહીંયા લગભગ 2-3 સ્કૂલ જેવા હતા, પણ બેનને આજની તારીખમાં 6 સાર્વજનિક સ્કૂલ જેવા અહીંયા સુમન હાઈસ્કૂલ જેવા સ્કૂલ ખોલાવ્યા છે. પછી રામેશ્વરનગરમાં જે સુમન દત્ત છે એમનામાં અત્યારે સાયન્સનું લેબ બી ખોલાયું છે. આટલું બધું મહેનત કરીને, અને અમને ખબર છે કે કેવી રીતે સંગીતાબેન આ લડત લડે છે. તો અમારું એક જનતા એવું કહેવું શકાય કે અમારી સંગીતાબેનને આ ટાઈમે તો લીડ બહુ આવશે, અને અમે આ જીતાવશું સંગીતાબેનને, ઘરે ઘરે જઈને અમે પહોંચાડશું. જી, આપનું નામ? મીનાબેન. મીનાબેન, કયા વિસ્તારમાં બોલો? અમે આ જ વિસ્તારમાં રહીએ. શું લાગી રહ્યું છે, ઉમેદવાર તમે કયા પ્રકારનો પસંદ કરો? ઉમેદવાર તો અમે હારા જ કાઢેલ એટલે બહાર લાવેલા છે કે અમને સહારો આપે, સપોર્ટ આપે. બધા વિસ્તારમાં એમનું નામ જ નામ છે, જેવા ઝાંસીની રાણી છે એવું જ એમનું કામ છે. એમને અમારો ફૂલ સપોર્ટ રહેશે, મહિલાને વધારે એમનો સપોર્ટ છે. કોઈવાર તમે કોઈ કામ લઈને બેન પાસે ગયો, તમારું કામ થયું હોય કે ના થયું હોય એવું કંઈ બન્યું છે બનાવો? ના, એમના હસ્તકમાં કામ હોય તો એ કરી જ નાખે, નહીં હોય તો પછી એવું કંઈ નહીં, પણ કામ તો કરે જ. આશા હોય ને એ કામ કરી જ નાખે, એવું કંઈ વાંધો નહીં. જ્યારે કોરોનાની જેવી સ્થિતિ હતી અહીંયા નિંબાયતમાં, તો ખરાચ લોકો એકબીજા હાથે મળવા અને ઊભા રહેવા બહુ ડરતા હતા. પણ મારા સંગીતાબેન એવા છે કે લોકોના ઘરે ઘરે જઈને એમને બધી ટ્રીટમેન્ટના લીધે, પછી કોઈને કોઈ જરૂરત હોય તો દવાથી જમવાનું, પછી એમને ઘરમાં લોકોને એવું હતું કે આપણે હોસ્પિટલમાં જાય તો આપણે નંબર નહીં લાગે તો પછી કેવી રીતે જાય, તો સંગીતાબેન ઘરે ઘરે જઈને બધાને કોરોનામાં
બધાની જાન કરીને એક દિવસ એવું નથી કોરોનામાં કર્યું. અમારા સાંસદ શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ બી અને સંગીતાબેન બી વચ્ચે અમારા નિંબાયત વિસ્તારની અંદરમાં સતત જનતાની ચિંતા કરતા હતા. એક દિવસ અમને એવું લાગ્યું નથી અને અમારું ડર બહાર કાઢ્યું કે કોરોનાથી તમે એવું સતર્ક રહેજો કે અમે તમારા પાછળ જ છે પણ તમે સાવધાની કરજો. તો સિવિલ હોસ્પિટલ હોય, મેડિકલ હોસ્પિટલ હોય, મેડિસિન હોય કે કોરોનામાં જે લાગતું હતું ઓક્સિજનનું બેડ હોય આ બધી વ્યવસ્થા કરતા હતા. કોઈ બી ટાઈમે આપણે રાતના 2 વાગે બી એમને કોલ કરીએ ત્યારે તત્કાલમાં કોલ ઉપાડીને ડાયરેક્ટ સિવિલમાં કોલ કરીને કે અમારા આ નિંબાયતના પેશન્ટ છે એમને ઓક્સિજનની કઈ બી સુવિધા કેવી રીતે થાય આ તમે કરાવો. કે એવા બેન છે કે કોરોનાને વચ્ચેમાં આપણે લોકોથી ગભરાવતા હતા પણ અમારા બેન સતત આ ચિંતા. અને અમારા એક મુદ્દા જે સ્મશાન ભૂમિ નિંબાયતમાં નહીં હતી આ આટલી મસ્ત સરસ સ્મશાન ભૂમિ એમને બનાવી તો જઈને તા લાગે છે કોઈ સ્પોટ એવું છે ત્યાં જઈએ તો એવું ભગવાનનું દર્શન અને ગાર્ડનના જેવું પણ કોઈ લાગતું નથી કે સ્મશાન ભૂમિ પણ બહુ મસ્ત સ્મશાન ભૂમિ. બહુ ચિંતા હતી અશ્વિનકુમારમાં જવું પડતું હતું દૂર પણ અત્યારે લોકોને એવું લાગે છે કે સંગીતાબેનને સરસ જ આ અલસીસેનના રોડ સંજયનગર સાઈડથી મોડર ટાઈમ જાય છે ત્યાં બાજુ શિવાજીનગર હતું ત્યાં બહુ નાનું રસ્તો હતો. આ રસ્તામાં 2 ગાડી તાતી આવે ત્યારે 1 ગાડી પાસ થતી હતી ત્યારે આ રસ્તો આજે અમે જોઈએ છે. તો ખરે જો મુદ્દા છે નિંબાયત વિસ્તારમાં જો લોકો ગભરાવતા હતા રસ્તાની ચિંતા હતી ડ્રેનેજની ચિંતા હતી આ બધી ચિંતા સંગીતાબેન અને સાંસદશ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આ બધું અમારા જે અમારું અસલમ વિસ્તાર હતું એમને ખરેખર જ એમને બહુ ખૂબ સરસ બનાવ્યું છે. જનતાની બહુ ચિંતા કરે છે પણ મારે કહેવું તો એવું જ છે કે અમારી જનતા સંગીતાબેનને બહુ સપોર્ટ કરશે અને બહુ બહુમતીથી લીડ અપાવશે. આપનું નામ? સુનંદાબેન ચૌધરી. સુનિતાબેન કોણ સા વિસ્તાર હૈ યે? લિંબાયત વિસ્તાર. કિતને સાલ સે આપ રહે? મે 40 સાલ સે યહાં પે. અભી ધારાસભ્ય કોણ હૈ? ધારાસભ્ય સંગીતાબેન પાટીલ હૈ. અમારે દેખા હૈ કભી આપને? દેખા હૈ. અભી કોઈ કામ લેકે ગયો આપ? સબ પૂરા કિયા હૈ બેન ને. કોઈ કામ હમારા બાકી નહીં રખા હૈ બેન ને. અભી જો ઉમેદવાર જો ઇલેક્શન લડકે આયેગા તો ઉસકે પાસ સે આપ ક્યા પ્રકાર કે કામ કી અપેક્ષા રખોગે? જો કામ કરેંગે બેન હમારા પૂરા હી કરતી. કોઈ દિન બેન ને ના નહીં બોલા હૈ હમકો. છોટે સે બડે સે કામ કિયા હૈ બેન ને. કિસી કા ભી દુઃખ દર્દ જાના હૈ બેન ને. લિંબાયત મેં સ્કૂલ નહીં થી સ્કૂલ કિયા ઓર રોડ રસ્તે બનાએ જો ગરીબ કી સમસ્યા થી વો ભી પૂરી કી ઓર કોરોના કાલ મેં જો ઇતના મહામારી ચલ રહા થા તો ભી બેન ઉનકા પરિવાર છોડ કે હમારે બીચ મેં રહેતે થે. કભી બેન ને ના નહીં બોલા. ઉનકી સેહત કી કભી ચિંતા નહીં કી. હમારે સી આર પાટીલ સાહેબ ને ભી કભી ચિંતા નહીં કી ઉનકી શરીર કી. જબ હમને છોટે સે બડે કાર્યકર્તા કા કભી ભી રાત હો યા દિન હો ફોન ઉઠાયા હૈ બેન ને. જૈસે અમારે અમિત સિંહ રાજપૂત નેતા હૈ વો ભી ઉન્હોને ભી અમારી બહુ સહાયતા કી હે. જૈસે અમારે કોર્પોરેટર હૈ સભી કોર્પોરેટર ઉન્હોને ભી બહુ સેવા કી હમારી. કિસી દિન હમકો છોટા બડા સમજા નહીં બેન.